આજરોજ માતર મુસ્લિમ બિરાદરો દ્વારા નવા નિમાયેલા ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું આજે માતરનું ગૌરવ વધારનાર અને લોકસેવક એવા શ્રી બાબુભાઈ પરમાર કે જેઓ માતર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે હતા ત્યારે પણ માતર ગામ માટે ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને માતર ગામની જનતા માટે ખડેપગે સેવા આપી છે કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય પણ એને હર હંમેશા આવકાર આપ્યો છે ત્યારે હવે આ લોકલાડીલા અને લોકસેવક એવા શ્રી બાબુભાઈ પરમારને ખેડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા તેઓ શ્રીને બિસ્મિલા ખાન પઠાણના ઘરે એક ઉમદા મહેમાન તરીકે આવકાર આપી મુસ્લિમ બિરાદરો દ્વારા કોટી કોટી શુભકામનાઓ પાઠવી ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ખાટલા બેઠક યોશી ખેડૂતોને ખેડૂત બિલ માટે કોંગ્રેસ દ્વારા ગેરમાર્ગે દોરી જે પ્રમાણે મૂંઝવણમાં મૂકવામાં આવ્યા છે તે ખેડૂતોને આ ખેડૂત બિલ વિશે સાચી માહિતી આપી ચિંતા મુક્ત કરવામાં આવ્યા હતા જે પ્રસંગે આ કાર્યક્રમમાં અમારા આવકારને માન આપી શ્રી બાબુભાઈ પરમાર તથા માતર ગ્રામ પંચાયતના નવયુવાન સેવાભાવી લોકસેવક અને માતરના વિકાસ માટે દિવસ રાત મહેનત કરનાર એવા લોકલાડીલા સરપંચ શ્રી વિપુલભાઈ પટેલ તથા માચી ડેપ્યુટી સરપંચ શ્રી પીખાભાઈ પરમાર તથા બંને શ્રીઓ જયેશભાઈ પટેલ તેમજ સચિનભાઈ ઠાકર તથા ધવલભાઈ બ્રહ્મભટ્ટ આઈટી સેલ પ્રમુખ શ્રી મેહુલભાઈ તેમજ મુસ્લિમ આગેવાનોમાં માથર તાલુકા મુસ્લિમ સેવા સમાજના મહામંત્રી શ્રી યાસીન મિયા મલેક તથા મોતી ભાકુળ મુસ્લિમ પંચના આગેવાનો શ્રી ઇદરી સમિયા મલેક તથા હાજી સાદત મિયા મલેક તથા નસર મિયા મલેક બાબુ મિયા મલેક તથા મુખ્ત્યાર ખાન પઠાણ યાકુબ ખાન પઠાણ તેમજ અંતે આ કાર્યક્રમના સંયોજક શ્રી બિસ્મિલ્લા ખાન પઠાણે તથા સમસ્ત મુસ્લિમ સમાજે આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત કરી આઈસ્ક્રીમ ખવડાવી મોઠું મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો બિસ્મિલ્લા ખાન પઠાણ સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ માતર